नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 भौतिक विज्ञान चैप्टर नंबर 2 विद्युत स्थितिमान अने कैपेसिटन्स एना छेला वीडियो लेक्चर में आपणे आ चैप्टरनो छेलो टॉपिक जोयो, जेमां आपणे कैपेसिटर में संग्रहित विद्युत ऊर्जा अने एनी ऊर्जा घनतानी माहिती मेळवी। आजे एना बाकी बचेला थोड़ाक उदाहरणों जोईए। एक उदाहरण नंबर जोईए 8, एमां आपणने एक समांतर प्लेट कैपेसिटर आप्युं छे जेमां बे प्लेट वच्चेनुं माध्यम शून्यावकाश छे, बराबर। अने आ बे प्लेट वच्चेनुं अंतर छे स्मोल डी। એટલે આ પ્રકારની જ્યારે ગોઠવણ હોય ત્યારે એની પાસે એનું આ તંત્રનું કંઈક કેપેસિટન્સ હોય। આપણને એવું પૂછ્યું છે કે ભાઈ પહેલાં જે શૂન્યાવકાશ હતું ત્યાં એક કે ડાયલેક્ટ્રિક અચળાંકવાળું એક ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકવાનો છે જેની લંબાઈ છે 3D/4, બરાબર। ટોટલ ડિસ્ટન્સ બે પ્લેટ વચ્ચેનું સ્મોલ ડી આપ્યું છે, પણ એમાંથી આપણે જે ડાયલેક્ટ્રિક મૂકીએ છીએ એની લંબાઈ તો 3D/4 જ છે, એટલે D/4 જેટલો ભાગ હજી વચે, બરાબર। આ જે ભાગ છે એમાં હજી હવા અથવા તો શૂન્યાવકાશ બચે। આપણને પૂછ્યું છે કે ભાઈ આ ડાયલેક્ટ્રિક મૂકતા તંત્રનું નવું કેપેસિટન્સ કેટલું થાય। તો પહેલાં આપણે શરૂઆતની વાત કરીએ તો કે જ્યારે બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ અથવા તો હવા હતી ત્યારનું કેપેસિટન્સ કેટલું, બરાબર। ધારો કે કેપેસિટરની પ્લેટ પરનો વીજભાર Q0 છે। હવે પ્લેટ ઉપરનો વીજભાર Q0 છે એટલે ઈ એમનેમ રહેશે, તમે એમાં ડાયલેક્ટ્રિક મૂકો તોય ભલે, ન મૂકો તોય ભલે। આને આપણે ચાર્જ કરેલું છે કોઈ બેટરી, બાહ્ય બેટરી સાથે એને કનેક્ટ કરીને એની પ્લેટ ઉપર આપણે Q0 જેટલો વીજભાર આપણે પ્રસ્થાપિત કરી દીધો છે। પછી બેટરી સાથેનું એનું જોડાણ આપણે અલગ કરી નાખ્યું છે, એટલે પછી તમે ઈ બે પ્લેટ વચ્ચેના માધ્યમમાં તમે ગમે એ ફેરફાર કરો તો પ્લેટ ઉપરનો વીજભાર બદલાશે નહીં। પહેલાં Q0 હતો તો પછી Q0 જ રહે, આ ધન પ્લેટ આ ઋણ પ્લેટ, તો આ ધન પ્લેટ અને ઋણ પ્લેટ, બરાબર। શરૂઆતની પરિસ્થિતિની વાત કરીએ, જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ અથવા તો હવા હોય ત્યારે ઈ બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત V0 બરાબર થાય E0 × D, V બરાબર ED સૂત્ર જે હતું આપણે એની ઉપરથી। અહીંયા E0 એના માટે રાખ્યા છે કે ભાઈ આપણે શરૂઆતની પરિસ્થિતિ એવી લીધી કે જ્યારે હવા અથવા તો શૂન્યાવકાશ છે। અહીંયા E0 શું, તો કે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર છે। જો સ્થિતિમાનનો તફાવત V0 હોય તો તંત્રનું કેપેસિટન્સ C0, શરૂઆતનું કેપેસિટન્સ છે C0, એ કેટલું થશે, તો કે Q0/V0, આ ઇનિશિયલી આટલું છે આપણી પાસે। હવે જ્યારે આપણે બે પ્લેટ વચ્ચેના માધ્યમમાં કોઈ ડાયલેક્ટ્રિકને દાખલ કરીએ તો ડાયલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય, આ થિયરીની આપણે ચર્ચા કરેલી છે કે ભાઈ બે કેપેસિટર, સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે ડાયલેક્ટ્રિક દાખલ કરું કેપેસિટન્સ કે ગણું થઈ જાય, વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જાય, બરાબર। આની ચર્ચા કરી છે આપણે, તો અહીંયા જેટલા ભાગમાં ડાયલેક્ટ્રિક છે આ જે ભાગ છે એમાં વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર થશે E0/K, અને જેમાં હવા છે તો એમાં પહેલાં જેટલું જ, એટલે કે E0 જેટલું જ રહેવાનું છે, એમાં કાંઈ ફેરફાર નહીં થાય, બરાબર। એટલે હવે બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત બદલાઈ જવાનો, કારણ કે આટલા વિસ્તારમાં ક્ષેત્ર બદલાઈ ગયું છે, અને સ્થિતિમાન કોના ઉપર ડિપેન્ડ કરે છે, વિદ્યુત ક્ષેત્ર ઉપર। અહીંયા ક્ષેત્ર બદલાણું છે તો સ્થિતિમાનનો તફાવત પણ બદલાઈ જશે, જે પહેલાં V0 હતો એને હવે આપણે કહી દઈએ V, પણ આ V આપણને કેવી રીતે મળે, તો કે એટલો ભાગ જેમાં હવા છે અથવા તો શૂન્યાવકાશ છે એનું સ્થિતિમાન લઈ લઈએ V1, અને બીજો ભાગ એવો કે જેમાં ડાયલેક્ટ્રિક મૂક્યો છે એનું સ્થિતિમાન લઈ લઈએ V2, તો V બરાબર થશે V1/V2, ઓકે, V=2 V1ની વાત કરું તો આ હવા છે એમાં વિદ્યુત ક્ષેત્ર E0 હોય અને એટલા વિસ્તારની લંબાઈ થઈ છે D/4, તો V=ED ઉપરથી જોઈએ તો આ V1/E0 × D/4, બરાબર, V=ED પરથી। અને આના માટે જોઈએ તો આમાં વિદ્યુત ક્ષેત્ર ઈ છે અને એની લંબાઈ છે 3D/4, તો એ પણ V=ED પરથી જોઈએ તો ક્ષેત્ર ઈ અને લંબાઈ થઈ 3D/4, કે પહેલું પદ તો એમનેમ રહેશે E0D/4, પણ અહીંયા ક્ષેત્ર કેટલું છે E0/K, તો એની કિંમત મૂકીએ તો બીજું જે સ્થિતિમાન V2 છે એની કિંમત મળે 3E0D/4K। આમાં E0D/4 કોમન નીકળીએ, કોમન લઈએ તો પહેલા પાસે વધે 1 અને બીજા પાસે વધે 3/K, લસાન લઈને સાદરૂપ આપીએ તો V થાય V0K+3/4K। હવે અહીંયા V0 કેમ મૂક્યા, તો કે અહીંયા જુઓ તો V0 બરાબર શું થાય છે E0D, તો આ જે E0D છે એની કિંમત આપણી પાસે છે V0,
તો સ્થિતિમાન નવું મળી ગયું. વિદ્યુતભાર તો પ્લેટ ઉપર ક્યુ ઝીરો જેટલો જ રહેવાનો છે, એમાં ફેરફાર નથી થવાનો. તો નવું કેપેસિટન્સ સી બરાબર થાય ક્યુ ઝીરો બાય વી. ક્યુ ઝીરો એઝ ઇટ ઇઝ, વીની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરીએ તો વી ઝીરો કે પ્લસ 3/4 કે કિંમત મૂકીએ તો અહીં જુઓ તો ક્યુ ઝીરોના છેદમાં વી ઝીરો, જે ખરેખર છે શું તો કે શરૂઆતમાં જે કેપેસિટન્સ હતું એનું મૂલ્ય છે. એટલે આને આપણે સી ઝીરો કહી દઈએ તો બાકી બધું મલ્ટિપ્લિકેશનમાં એમને એમ રહેશે, 4K/K+3. એટલે આ તંત્રનું નવું કેપેસિટન્સ છે કે જ્યારે આપણે એમાં ડાયલેક્ટ્રિક દાખલ કરીએ તો. જો આખે આખો ડી જેટલી લંબાઈનો ડાયલેક્ટ્રિક દાખલ કરી દીધો હોત બરાબર તો કે ગણું થાત, પણ અહીં આપણે 3D/4 લંબાઈનો કર્યો છે તો નવું ક્ષેત્ર આ પ્રમાણે મળશે આપણને. તો ઉદાહરણ 8 આ રીતનું હતું. આને તમે એવી રીતે પણ લઈ શકો, અહીંયા બે કેપેસિટન્સ મળે જેમાં એક એવું કે જેમાં શૂન્યાવકાશ હોય ને એક એવું કે જેમાં ડાયલેક્ટ્રિક હોય, અને એ બેનું શ્રેણી જોડાણ કેમ તો કે બે વચ્ચે એક જ પ્લેટ કોમન થાય. એટલે C1 ગોતો, C2 ગોતો અને એના સમતુલ્ય કેપેસિટન્સના સૂત્રમાં કિંમત મૂકી દો તો આ જ જવાબ આવે બરાબર. તમે દાખલો એવી રીતે પણ ગણી શકો. એની પછી જોઈએ ઉદાહરણ નંબર 9. એમાં આપણને 4 કેપેસિટન્સ આપ્યા છે, C1, C2, C3 ને C4. એમાં C1, C2, C3 ત્રણેય શ્રેણી જોડાણમાં છે. તમે જુઓ તો C1, C2ની એક પ્લેટ કોમન, C2, C3ની એક પ્લેટ કોમન, એટલે આ ત્રણેય શ્રેણીમાં છે. એ ત્રણેયના શ્રેણી જોડાણ સાથે C4ને સમાંતરમાં મૂક્યું છે અને આખા તંત્રને 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. આપણને પૂછ્યું છે બે વસ્તુ, પહેલી વસ્તુ કે તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય, અને બીજી વસ્તુ દરેક કેપેસિટરની પ્લેટ ઉપર વીજભાર કેટલો હોય. તો અહીંયા ચારેયના મૂલ્યો સરખા છે, C1, C2, C3 ને C4 ચારેય 10 માઇક્રોફેરેડેના છે. સમતુલ્ય કેપેસિટન્સ જોઈતું હોય તો આને પહેલાં નેટવર્કને સરળ બનાવવું પડે, અને સરળ બનાવવા માટે આપણે જોઈએ તો અહીંયા ત્રણેય શ્રેણીમાં છે. પહેલાં તો આ ત્રણેય પહેલાં શ્રેણીમાં છે, C1, C2, C3 શ્રેણી જોડાણમાં હોવાથી જો એનું સમતુલ્ય કેપેસિટન્સ C- હોય તો 1/C-=1/C1+1/C2+1/C3, એટલે કે 1/10 માઇક્રોફેરેડે, 1/10 માઇક્રોફેરેડે, 1/10, એટલે કે 3/10. C-ની કિંમત મેળવવી હોય તો વ્યસ્ત કરીએ તો C- બરાબર થાય 10/3 માઇક્રોફેરેડે. એટલે આ ત્રણેય ઉપરના જે હતા 1, 2, 3 એનું સમતુલ્ય મેળવ્યું C- જે C4 સાથે સમાંતરમાં થાય. એટલે આને જો હજી હું સરળ બનાવું આ નેટવર્કને તો આવું મળે, C- સમાંતરમાં C4, બે પ્લેટ જોડાયેલી છે. અને સમાંતર જોડાણ માટે તો આપણે સીધો સરવાળો કરીએ છીએ તો તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ C=C+C4, એટલે કે 10/3 માઇક્રોફેરેડે પ્લસ 10 માઇક્રોફેરેડે, એટલે આનો જવાબ આવશે 40/3 માઇક્રોફેરેડે બરાબર. એટલે આ તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ મેળ્યું. હવે વાત રહી વિદ્યુતભારને ગણવાની, તો જ્યારે કોઈ પણ શ્રેણી જોડાણ હોય તો એમાં વિદ્યુતભાર અથવા તો વિદ્યુતભારનો વહન સમાન હોય, અને જો સમાંતરમાં હોય તો સ્થિતિમાનનો તફાવત સરખો હોય. એટલે અહીંયા જુઓ તો C4 અને આ ત્રણેયનું શ્રેણી, એક આ C4 અને આ ત્રણેયનું શ્રેણી, બે સમાંતરમાં છે. એટલે બેયને 500 વોલ્ટ મળતા હોય, C4ને તો મળતા જ હોય પણ આ ત્રણેયના શ્રેણી જોડાણને પણ કેટલા મળતા હોય, 500 વોલ્ટ મળતા હોય. એટલે વોલ્ટેજ બે આના માટે આમ જુઓ તો સરખા થયા બે માટે, પણ એમાંય C1, C2 અને C3 ત્રણેય શ્રેણીમાં છે એટલે એમની ઉપરના વીજભાર પણ સરખા થાય. આ વીજભારને આપણે Q1, Q2, Q3 કહી દઈએ તો ત્રણેય સરખા છે, વિચ ઇઝ ઇક્વલ્સ ટુ C-V. C- શું છે તો કે ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ છે, એટલે કે C-V. C-10/3 માઇક્રોફેરેડે, 10/3×10^-6 વોલ્ટેજ 500 છે, એટલે કે 5000×3×10^-6 લ્યો તો લગભગ 1.7, 1.666 એવું થાય, તો 1.7×10^-3 કુલમ જે આ ઉપરના ત્રણેય કેપેસિટર પરનો વીજભાર થાય બરાબર. હવે એક C4 વીધો, એને તો 500 વોલ્ટ સીધા મળ્યા છે, તો C4 પરનો વીજભાર Q4 = C4×V. કિંમત મૂકો તો 10×10^-6 એને × 500, એટલે 5×10^-3 કુલમ, અથવા તો 5 મિલિકુલમ પણ કહી શકાય, ઉપરનાને 1.7 મિલિકુલમ પણ કહી શકાય બરાબર. તો આવી રીતે નેટવર્ક વખતે પહેલાં તો સમતુલ્ય મેળવવા માટે બને એટલું સરળ નેટવર્ક કરતું જવાનું, શ્રેણીમાં હોય તો એનું સમતુલ્ય મેળવી લેવાનું, સમાંતરમાં હોય તો એનું સમતુલ્ય મેળવી લેવાનું, બને એટલું સિમ્પ્લિફાય કરીને પછી આપણને સી ઇક્વિલેન્ટ મળશે. અને વિદ્યુતભાર મેળવવા માટે આપણે ઊંધું જવું પડશે,
બરાબર, એના માટે આગળ એક સ્વાધીનો આપણે દાખલો ગણશું ત્યારે વધારે આઈડિયા આવશે. અત્યારે બંને દાખલા જોઈ લ્યો.